બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. આ બંને ઉમેદવારો પોતપોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેની જ વચ્ચે બનાસકાંઠાની એક એવી વિધાનસભા સીટ કે જે વિસ્તારને બટાટા નગરી તરીકે ઓળખવામાં આવે છે, તેવા બનાસકાંઠાના ડીસા વિસ્તારના મતદાર ઉમેદવારો પાસે શું આશા અપેક્ષા રાખી રહ્યા છે તેને લઈને સંદેશ ન્યૂઝે ડીસા વિસ્તારના મતદારો સાથે કરી છે વાત. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર પણ બંને મહિલા ઉમેદવારો અત્યારે મેદાને છે. બંને મહિલા ઉમેદવારો પોતપોતાની જીત માટે અનેક જે મહેનત છે તે કરી રહ્યા છે. ત્યારે અત્યારે આપણે એક એવી બેઠક પર છીએ કે જે બેઠક બટાટા નગરી તરીકે ઓળખાય છે. બનાસકાંઠા જિલ્લાનું ડીસા જે બટાટા નગરી તરીકે ઓળખાય છે, ત્યારે અત્યારે ડીસા મત વિસ્તારના જે મતદારો છે તે મતદારો ઉમેદવારો પાસે શું આશા અપેક્ષા રાખી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. શું કહો છો કાકા, બંને ઉમેદવારો અત્યારે મેદાને છે, મહિલા ઉમેદવારો છે, શું આશા અપેક્ષા તેમની પાસે? જે અત્યારે બે ઉમેદવારો મહિલા આવ્યા છે એમાં આપણે જાણીએ છીએ કે ઘેનીબેન તો વિધાનસભા બી ગજવે છે. છેલ્લા બે ટર્મ્સથી વિધાનસભામાં વાવથી જીતેલા ઘેનીબેન આખા બનાસકાંઠાની વાત લઈને નીકળે છે, ત્યારે સામે પક્ષે આપણે દેખીએ કે આ જે બેન છે એક તો નવા છે, એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બી નથી ઓળખતા અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ નથી ઓળખતા. એટલે અત્યારના દ્રષ્ટિએ એવું દેખાય છે કે ઘેનીબેન માટે સારું વાતાવરણ છે. મુખ્ય એમની જોડે તમારી આશા અપેક્ષાઓ શું રહે છે? આશા અપેક્ષા તો એવી છે કે છેલ્લા 10 વર્ષથી જે આપણે MP માં જે ઉમેદવારો ગયા, આજે ડીસા શહેરમાં આપણે પરબતભાઈ સાહેબનો ફોટો લઈને નીકળીએ તો 100 માંથી 5 જણ બી એવું ના કહે કે અમે આને ઓળખીએ છીએ, આ અમારા MP હતા. હું તમને એક વાત કરું કે BK ગઢવી સાહેબ જ્યારે નાણામંત્રી હતા ત્યારે એમને અહીંયા એરપોર્ટ ચાલુ કરવાની વાત કરી હતી, પણ એ વખતેના સર્વેમાં એવું હતું કે આ ડીસા એટલું બધું કે બનાસકાંઠા એટલું બધું વિકસિત નહોતું. આજે કૂદકે ને ભૂસકે વેપારીઓ માટે બહુ મોટું સેન્ટર બની ગયું છે બનાસકાંઠા, તો આજે એ એરપોર્ટ ચાલુ કરવું જોઈએ. જે પ્રકારે વિકાસના કામોને લઈને સ્થાનિકોમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, શું કહો છો? બંને ઉમેદવારો મેદાને છે, શું આશા અપેક્ષા? આશા અપેક્ષા એવી છે કે અમારે 5 વર્ષ પછી ફરીથી નવા ઉમેદવાર જોવા ના પડે. જૂના ઉમેદવાર જે પણ જીતીને જાય, મારે કોઈ રાજકીય પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી, પણ અમારા જે સ્થાનિક પ્રશ્નો છે એનું નિરાકરણ કરે. અમારે ચાઇનામાં કે પાકિસ્તાનમાં લોકો ભૂખે મરે છે એનાથી કોઈ બહુ લેવા દેવા નથી. ડીસામાં પર્ટિક્યુલર વાત કરું તો છેલ્લા 12 મહિનાથી મેં વારંવાર લેખિત રજૂઆતો કરી છે. કોઈ સાંસદ કે આપણા ધારાસભ્યો કે એ લોકો ફોટા ઉપર સોશિયલ મીડિયામાં જેટલું કામ દેખાડે છે એવું કંઈ નક્કર દેખાતું નથી. ડીસામાંથી જે નેશનલ હાઈવે પસાર થાય છે, ઓવરબ્રિજ બની ગયા પછી એ નેશનલ હાઈવે ડીનોટિફાઈ કરવો જોઈએ એવી મેં માગણી કરેલી છે. જો ડીસા સિટીમાંથી પસાર થતો આ નેશનલ હાઈવે ડીનોટિફાઈ થાય તો ડીસા સિટીની જે હાઈવેને અડીને આવેલી સોસાયટીના રહીશોને રોંગ સાઈડમાં જવું પડે છે, જીવન જોખમમાં મૂકવા પડે છે, એ પ્રશ્નો સોલ્વ થાય. નવો બ્રિજ બન્યો એની ક્વોલિટી ખૂબ જ ઇન્ફિરિયર છે. એની જે પણ નવા સાંસદ આવે સાચી તપાસ કરાવી અને જે આ ઇન્ફિરિયર ક્વોલિટીના જે બ્રિજ બન્યા છે એના માટે જવાબદારો સામે ફોજદારી ફરિયાદ કરે. તો જે પણ નવા સાંસદ આવે એ અમારા જીવના અમારા બાળબચ્ચાઓના જીવના જોખમો સામેના જે પ્રશ્નો છે એના સોલ્યુશન લાવે. અહીંયા એજ્યુકેશનના પણ પ્રશ્નો છે. ડીસામાંથી પર્ટિક્યુલર વાત કરું તો મોટાભાગના જે સારા લોકો છે જેના કારણે ડીસાનો વિકાસ થઈ શકે, બનાસકાંઠાનો વિકાસ થઈ શકે, એ અહીંયા એજ્યુકેશન પૂરતા પ્રમાણમાં ના મળવાના કારણે બાળકોના એજ્યુકેશન માટે માઇગ્રેટ થાય છે, જેના કારણે ડીસાનો વિકાસ ઘણા અંશે પાછો પડી ગયો છે. તો અહીંયા સારી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ બને તો ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા અને એજ્યુકેશનની બાબતને લઈને સ્થાનિકોમાં રોષ છે ને સ્થાનિકો ઉમેદવાર પાસે આશા રાખી રહ્યા છે. શું કહો છો કાકા, ખેડૂત છો, બંને ઉમેદવારો મેદાને છે, શું આશા અપેક્ષા? અમારી તો આશા અપેક્ષા એ જ છે ખેડૂતની દ્રષ્ટિએ, પાણીનો પ્રશ્ન. જો પાણી હશે તો બનાસકાંઠાને બનાસકાંઠાની પબ્લિક જીવિત રહેશે, નહીંતર બનાસકાંઠા નામ શેષ થઈ જશે. જો શંકરભાઈ ચૌધરી ગુજરાત રાજ્યના અધ્યક્ષ હોય અને બનાસ ડેરીનો પ્લાન્ટ જો દિયોદર લઈ જતા હોય, આરોગ્યની સુવિધા જો માનીએ તો થરાદ ખાતે જો લઈ જતા હોય, તો બીજે પણ BJPના ધારાસભ્ય છે એમને સપોર્ટ કરી અને જે અમારે ચેકડેમ, અમે વર્ષોથી અમારી માંગણી છે કે ચેકડેમ બનાવો બનાસ નદીની અંદર. વર્ષોથી પાણી જે વહી જાય છે એનો બગાડ થાય, એ બગાડ ન થાય. ચેકડેમ અમે 5 કિલોમીટરના અંતરે માંગેલો છે, એ 5 કિલોમીટરના અંતરે ચેકડેમ આપે તો અમારા જે ભૂગર્ભ જળ છે એ અધર આવે, કેમ કે અત્યારે દિવસે ને દિવસે પાણી ઊંડા જાય છે.
ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તે ખેડૂતો ભૂગર્ભ જળને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે. શું કહો છો કે બંને ઉમેદવારો મેદાને છે, શું આશા આપે છે? અગાઉ આજે રીસર્વે થયા છે, એ સર્વેમાં હાલ ખેડૂતો બહુ હેરાન પરેશાન થાય છે. અગાઉ પણ એને એપ્લિકેશનો અને અરજીઓ ખૂબ આવી છે, પણ એ અરજીઓ આપવા છતાંય આ સર્વે કરવા આવે છે પણ એનું ઓન પેપર એ સર્વે હજી સુધી કોઈને ચડતું નથી, તો એટલે રીસર્વે જે થયું એનું પણ નિરાકરણ આવે. તમે શું કહો છો, બંને ઉમેદવાર પાસે શું આશા આપે? આપણા અપેક્ષામાં જ એવું છે કે અત્યારે જે કામ તો ઓલરેડી ડીસા બનાસકાંઠાની અંદર થાય જ છે, અત્યારે લગભગ સમજો ને પાણીના તળાવોની અંદર અત્યારે 40 તળાવો ઉપર તો ભરાઈ જ ગયા છે પાણીના, અને અત્યારે રોજે કાલે બી લગભગ 2-3 તળાવોની અંદર પાણીની સમસ્યાની જે ભાઈએ વાત કરી છે, પાણીની સમસ્યાની અંદર તો બહુ સરસ અત્યારે કામ ચાલુ જ છે, અને બાકીનું જો રેગ્યુલર કામ જે થતું હોય થવાનું જ છે. શું કહો છો, ડીસાના સ્થાનિક છો, ડીસાના એવા કયા પ્રશ્નો કે જે ઉમેદવારો પાસે તમને આશા છે? સૌ પ્રથમ હું એવું કહેવા માગીશ કે ગુજરાત અત્યારે વેન્ટિલેટર ઉપર છે. ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષથી એક તરફી જે લોકોએ વોટ આપ્યા છે એના કારણે ગુજરાતના જે ખરેખર મુદ્દા છે એ લોકસભામાં ઉપાડવા જોઈએ એ કોઈ ઉપાડવાળું છે જ નહીં. અહીંયા બેરોજગારીનો મોટો પ્રશ્ન છે. ડીસાની અંદર જો ડીસાના મુદ્દાની વાત કરીએ તો જેમ હમણાં વકીલ સાહેબે વાત કરી તો અહીંયા જે ફ્લાયઓવર બ્રિજ બન્યો છે તો ફ્લાયઓવર એ ડીસાનો હોય કે એરોમા સર્કલનું જે ટ્રાફિકની સમસ્યા હોય એ કેન્દ્ર સરકારનો વિષય, નેશનલ હાઈવે ઓથોરિટી કેન્દ્ર સરકારના અંડરમાં આવે છે. તો આ બાબતે લોકો ખૂબ હેરાન થાય છે, ઘણીવાર એમ્બ્યુલન્સો પણ ફસાઈ જતી હોય છે. ડીસાની અંદર કેટલાય લોકો લગભગ 4-5 યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ ફ્લાયઓવરના કારણે. તો આ બધી પરિસ્થિતિની અંદર કેન્દ્ર સરકારમાં જ્યારે સાંસદ તરીકે જેનો રોલ ભજવવાનો એમણે કોઈ ભજવ્યો નથી. છેલ્લા કેટલાય સમયથી જે અહીંના સાંસદો આવ્યા છે એમણે કોઈ કામ કર્યું નથી. તો આ વખતે એક નવી આશા છે ગેનીબેન પ્રત્યે કે ભાઈ એ લોક વિધાનસભામાં બનાસકાંઠા જિલ્લાના પ્રશ્નો ઉપાડે છે અને એમનામાં એક સક્ષમતા છે. તો આ વખતે બનાસકાંઠાની જનતાએ એક મન બનાવ્યું છે કે ગેનીબેનને જે પ્રકારે ડીસાના સ્થાનિકો છે, અનેક પ્રશ્નો ડીસાના એવા છે કે જે પ્રશ્નોનો હલ નથી થયો, અને હવે આ વિસ્તારના લોકો છે તે હવે આજે બંને ઉમેદવારોમાંથી જે ઉમેદવાર જીતે તે ઉમેદવાર તેમના આ પ્રશ્નોનો હલ કરશે તેવી આ જે મતદારો છે તેમનામાં આશા જોવા મળી રહી છે. પરંતુ અત્યારે તો બંને ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે, 7મી તારીખે ચૂંટણી યોજાશે ને તે બાદ પરિણામ આવશે. પરિણામમાં હવે કયા ઉમેદવાર મેદાન મારે છે ને કયા ઉમેદવાર આ મતદારોનો જે આશાઓ છે તે પૂરી કરે છે તે તો જોવું રહ્યું.